राजकोट महानगरपालिकाना आरोग्य तंत्र द्वारा डेंग्यू मलेरिया चिकनगुनिया जेवा रोगोने नियंत्रित करवा माटे प्रयासो करवामां आवी रह्या छे। जो के आम छतां पण छेल्ला एक अठवाडિયામાં ડેન્ગ્યુ મેલેરિયાના એક એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે। આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી ઉધરસના 312, તાવના 73 અને ઝાડા ઉલટીના 84 કેસ નોંધાયા હતા। ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 14, મેલેરિયાના 8 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 24,461 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી, તેમજ 208 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું। ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવ્યા હતા। આ કામગીરી હેઠળ ગ્રીન પાર્ક, અર્ચના પાર્ક, કૃષ્ણા પાર્ક, માટેલ સોસાયટી સહિત 12 જેટલા વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી। તો હાલમાં જ વરસાદની સુધી જે છૂટો છો, હવે વરસાદ પડે ક્યારેક વધારે વરસાદ પડે છે અને હાલનું જે વાતાવરણ છે એકદમ ભેજવાળું છે। પરિણામે જે કહી શકાય કે શરદી ઉધરસના કેસમાં ખાસ થોડોક વધારો થયો છે। દર અઠવાડિયે આપણે IDSP રિપોર્ટ અન્વયે જુદી જુદી હોસ્પિટલો અને વિસ્તારમાંથી માહિતી મંગાવી છે, જે અન્વયે છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો 312 જેટલા કહી શકીએ કે શરદી ઉધરસના કેસ છે, 82 છે એ આપણે કહી શકાય કે સામાન્ય તાવના કેસ છે અને 78 છે એ ઝાડા ઉલટીના કેસ છે। સામાન્ય રીતે આ ઋતુ દરમિયાન કહી શકાય કે જે શરદી ઉધરસ ખાસ કરીને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કેસીસ વધે છે। આના માટે થઈને આપણે ખાસ તો એ વસ્તુ છે કે કોરોના નથી કે કેમ એની પણ પૂરેપૂરી તકેદારી રાખી છે। હાલની આપણી મુખ્યત્વે કામગીરીની વાત કરીએ તો આપણા 21 આરોગ્ય કેન્દ્ર તેમજ જે આપણા મોબાઈલ ડિસ્પેન્સરી દ્વારા આવા જેટલા પણ કેસો આવે છે તેમનું તાત્કાલિક સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને જરૂર પર ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે અને પ્રોમ્પ્ટ એની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે। આની સાથે સાથે એની વાત કરીએ તો હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એને અનુલક્ષીને આવનાર દિવસોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય વોટર લોગિંગને કારણે મચ્છર ઉત્પત્તિ થવાની પૂરેપૂરી શક્યતા છે। પરિણામે અમારી 18 વોર્ડની 36 ટીમ દ્વારા હાલનો અમારો મુખ્યત્વે જે કામગીરી ચાલી રહી છે તે કે જે પાણીના અને ખાસ કરીને વરસાદી ખાડા છે તેમાં MLO અથવા દવાનો છંટકાવ ચાલુ કરેલો છે। સાથે સાથે એવી જગ્યા કે જ્યાં પાણી ભરાઈ રહે છે અને રોગચાળો ન ફેલાય ત્યાં પણ અમે સ્પ્રેઇંગની કામગીરી ચાલુ કરી છે। અમારા 21 આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને અન્ય સ્ટાફ છે એને આજે વેક્ટર બોર્ન ડિઝીઝ છે એના માટે પણ સેન્સિટાઇઝ કરેલા છે। ડેન્ગ્યુ વસ્તુ એવી છે કે સામાન્ય રીતે વરસાદ પડે પછી 15 દિવસે એનું વિશેષ સાયકલ છે કે એનું લાઈફ સાયકલ છે કે 15 દિવસ બાદ અને ઇન્ફેક્શન લાગે એટલે સામાન્ય રીતે 15-20 દિવસ બાદ આવે છે। હાલમાં એકલ દોકલ કેસ આવે છે પરંતુ જે વરસાદની પેટર્ન છે એને અનુલક્ષીને અને કહી શકાય કે સામાન્ય રીતે રાજકોટના પાછલા વર્ષોની વાત કરીએ તો આપણે ઓક્ટોબર અને નવેમ્બરમાં વર્ષ દરમિયાનમાં સૌથી વધારે કેસીસ જોવા મળે છે એટલે આ વખતે પણ વરસાદની પેટર્નને અનુલક્ષીને કેસીસ આવવાની શક્યતા છે। ચિકનગુનિયામાં જે છે કે અત્યારે એકલ દોકલ કેસ આવે છે પરંતુ એમાં એ જે કેસ આવે છે એ છૂટાછવાયા છે, પરિણામે એવું કહી શકાય કે એ કેસ છે એનો ક્યાંય રોગચાળાની સ્વરૂપમાં જોવા નથી મળતો।